दर्द ओळख्યા અમદાવાદમાં કોરોનાના કેર વચ્ચે તબીબોની હડતાલ કે જ્યાં આગળ અમદાવાદમાં જુનિયર તબીબોનું એલાન છે કે કોરોના ડ્યુટીથી અળગા રહેશે નિર્ણય માનદ વેતન ન મળતા હોવાને લઈને છે તબીબોમાં રોષ છે તો સરકારે અગાઉ 25,000ની જાહેરાત કરી હતી તે જાહેરાત બાદ પણ વેતન ન ચૂકવાતા તબીબો દ્વારા આ નિર્ણય લેવાયો છે સિવિલમાં દર્દીઓ વધ્યા તેવા સમયે હડતાલ થઈ છે 1200 બેડમાં કામ કરતા નિવાસી તબીબો જે રેસિડેન્ટ ડોક્ટર છે તેઓએ કોવિડ ડ્યુટી છોડી દેવાની વાત કરી છે જુનિયર ડોક્ટર્સ એસોસિએશનની આ જાહેરાત છે પરંતુ સવાલ એ છે કે આ પરિસ્થિતિ કે જ્યારે માનવતા નેવે મૂકી અને ડોક્ટર્સ સાબિત શું કરવા માગે છે જે જુનિયર તબીબો છે કે જ્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે અનેક લોકો સારવાર માટે હોસ્પિટલ તરફ આવી રહ્યા છે જો તેઓને સારવાર સમયસર નહીં મળે તો તેઓના જીવના જોખમ ઊભા કરવા બદલ કોણ જવાબદાર હશે 25,000 રૂપિયાની માંગ સરકારે માની લીધી છે અને સરકારે તે પણ કહ્યું છે કે ટૂંક સમયમાં ચૂકવી દેવામાં આવશે પરંતુ જ્યારે એપિડેમિક એક્ટ લગાવી દેવામાં આવે છે આ પેન્ડેમિક સમયમાં પણ જો તમે કોરોનાના કાળમાં પણ તમે સારવાર માટે નથી જતા તો સરકાર પગલાં પણ લઈ શકે છે છતાં પણ જુનિયર તબીબો હાલમાં પોતાની આ માંગ ઉપર અડગ છે અને સારવાર નહીં કરે તેવું જણાવી રહ્યા છે એસવીપી હોસ્પિટલ કે જ્યાં આગળ 1200 બેડને લઈને તૈયારીઓ છે સિવિલ હોસ્પિટલમાં પણ 1200 બેડની તૈયારીઓ છે સિવિલ હોસ્પિટલમાં જે જુનિયર રેસિડેન્ટ ડોક્ટર છે તેઓને સતત એ કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ પણ સારવારમાં જોડાય તેઓ મદદમાં આવે જેથી અનેક કર્મચારીઓ જે પોઝિટિવ થયા છે તેઓ ખુદ સારવાર લઈ અને પરત ફરી શકે તેટલા સમય માટે સ્ટેન્ડ બાય રહી શકે પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે જુનિયર ડોક્ટર્સ હવે માંગ પર છે કે જ્યાં સુધી તેઓને 25,000 રૂપિયાનું જે સ્ટાઇપન્ડ નક્કી કરવામાં આવ્યું છે તે નહીં ચૂકવાય ત્યાં સુધી તેઓ કોઈ પણ કામગીરીમાં હાથમાં નહીં લે સાથે જે કોરોના કાળમાં કોરોના દર્દીઓની સારવાર છે તે પણ તેઓ નહીં કરે તમામને લઈને અનેક જગ્યાએથી ડોક્ટર્સની ઉપર જે સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે જ્યારે દેશની અંદર ભારત કદાચ એકમાત્ર એવો દેશ હશે કે જ્યાં આગળ ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે ત્યાં આગળ જો આ પરિસ્થિતિ હોય તો ડોક્ટર્સ ઉપરથી પણ ભરોસો ઊભો થતા હવે સમય નહીં લાગે કારણ કે અનેક લોકો સારવાર માટે હોસ્પિટલમાં તે માટે જ આવી રહ્યા છે કારણ કે તેઓને ભરોસો છે કે ડોક્ટર્સ જે તેમને બચાવી લેશે ભારતનું આ ભવિષ્ય જે જુનિયર ડોક્ટર્સ છે કે તેઓ તેમની સારવારથી તેઓને ઘરે પરત મોકલશે અને આ ડોક્ટર્સ જ્યારે 25,000 રૂપિયા સ્ટાઇપન્ડની માંગ કરી રહ્યા છે તે સરકાર નથી ચૂકવી રહી તે ચૂકવવામાં પણ આવી રહ્યા છે સામાન્ય વ્યક્તિના ટેક્સમાંથી જ કે જે ટેક્સ ભરી અને સરકાર સુધી જાય છે અને સરકાર તેઓને આપે છે અને જ્યારે આ ડોક્ટર્સને 25,000નું સ્ટાઇપન્ડ નથી મળતું તો ત્યારે તે એ જ સામાન્ય વ્યક્તિની સારવાર કરતાં ખચકાઈ રહ્યા છે ના કહી રહ્યા છે કે જેના ટેક્સથી જ તેઓને સ્ટાઇપન્ડ મળવાનું છે અનેક લોકો કે જે સરકારી કોઠામાં આવી ડોક્ટરીનો અભ્યાસ કરી રહ્યા છે જે સારવાર તેઓને આપવામાં આવશે ભવિષ્યમાં તેની આશાએ સરકાર દ્વારા પણ તેઓને મદદ કરવામાં આવી રહી છે પરંતુ જ્યારે તબીબી રેસિડન્ટ્સ જે છે તે ના પાડી રહ્યા હોય અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે સીધા તેમની પાસે જઈને બધું અપડેટ મેળવીશું પ્રણવ જે માંગ છે તે માંગને લઈને હાલમાં શું પરિસ્થિતિ છે અમદાવાદની જો વાત કરવામાં આવે જ્યાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે કેવી રીતે હાલાકી પડી શકે છે દર્દીઓને પણ સીધા ચોક્કસ આ સૌથી મોટો સવાલ અહીં થઈ રહ્યો છે જ્યારે કોરોનાની મહામારી વચ્ચે સરકાર અનેક તબક્કાવાર પગલાં લઈ રહી છે ભારત સરકાર પણ પગલાં લઈ રહી છે ત્યારે સમગ્ર એશિયાની સૌથી મોટી જો હોસ્પિટલ હોય તો તે છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ તેની અંદર 1200 બેડ છે કોવિડ માટે રિઝર્વ કરવામાં આવ્યા છે સમગ્ર ગુજરાતમાંથી અહીં દર્દીઓ સારવાર લેવા માટે અહીં આવી રહ્યા છે પરંતુ જે રીતે જુનિયર ડોક્ટરોએ પોતાના કામચેડગા રહેવાની જાહેરાત કરી છે તેને લઈને અફરાતફરીનો માહોલ છે તે મોટી જે સિવિલ વેતન લેવા માટે આ પ્રકારની હડતાલ ઉપર જવાનો તેઓ અહીં નિર્ધાર કર્યો છે તેઓ કહી રહ્યા છે કે અમે પણ માનવ છીએ અમને પણ જરૂરિયાત છે અમે પણ અહીં સન્માન માટે અહીં જીવી રહ્યા છે આ પ્રકારનું નિવેદન અહીં જે જુનિયર ડોક્ટર એસોસિએશનના જે સભ્ય છે ડોક્ટર ઉમંગ પ્રજાપતિ તેઓ અહીં મીડિયા સમક્ષ આપ્યું છે તેઓ નુજટીને વેધક સવાલો કર્યા હતા કે શું અત્યારે આ જરૂરી હતું આપને માત્ર 25,000 રૂપિયા લેવા માટે પરંતુ તેનું કહેવું છે કે અમને પણ એક સન્માન છે સન્માન સાથે અમે જિંદગી જીવી રહ્યા છીએ સરકાર સાથે સતત એક વર્ષથી અમે વાતચીત કરી રહ્યા છીએ સરકારે કોઈ પ્રકારનો રિસ્પોન્સ નથી આપ્યો તેને લઈને અમે આ પગલું છે અહીં લઈ રહ્યા છીએ સૌથી મોટી વાત એ છે કે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે તેની અંદર જે કોવિડ માટે 1200 બેડ રિઝર્વ કરવામાં આવે છે ખુદ દેશના પ્રધાનમંત્રીએ જે મારી પાછળના
हूँ दृश्य तुमने बताईश कि जे हॉस्पिटल है हॉस्पिटल उद्घाटन करूत समाज सेवा माटे आ हॉस्पिटल है खुली मूकी दी कारण के सामान्य जन व्यक्ति ने अँ सुविधा मे प्रकार की व्यवस्थाओं कराई है तम छता जुनियर डॉक्टरों पोता जे सामान्य भी जे मांग है 25,000 रुपया जे मादन वेतन जे आपवानी सरकारे करी हती ते लेवा माटे आ प्रकार की मानवता ही नेवे मुकी है शर्मसार तबीबी आलम तय थी रही है त प्रकार दृश्य आज अँ जवा है चीमकी उच्चारी है तीन अंदर हमें आईसीयू इमरजेंसी सेवा आ तमाम जो कामगिरी है जो जुनियर डॉक्टरों से काम थी अड़गा रहे मनाई रही है कि बीजे मेडिकल 1,000 थी वो जे अँ स्टूडेंटो है तप आ कामगिरी थी सीधात अँ अड़गा रहे चौक्स मान सकाय कि कोविड दर्दियों अँ दाखल थे तेने घनी बड़ी परेशानी थे चौक्स मान सकाय कि सरकार साथ हमें वाटाघाटो थवानी ते लोको वात करी रहा है परंतु हाल जो निर्णय लेवामां आव्यो छे तबीबी आलम तरफ थी ते शर्मजनक कही सकाय कारण के ज्यारे महामारी चालती होय अने तेमां जेने भगवान मानवामां आवे छे तेवा डॉक्टरो आ रीते जो हड़ताल उपर जशे कामथी अड़गा रहेशे तो सामान्य माणस अने सामान्य व्यक्ति ज्यारे पोताना जन सुखाकारी माटे ज्यारे अमदावाद सिविलमां ज्यारे अहीं आवतो होय तो त्यारे तेनुं कोण हशे તે એક મોટો અહીં સવાલ છે પ્રણવ કેટલા ડોક્ટર્સ છે કુલ કે જેઓ આ હડતાલમાં જોડાવા જઈ રહ્યા છે કેવી પરિસ્થિતિ થશે જો ડોક્ટર્સ આ હડતાલની શરૂઆત કરી દે છે સિવિલની અંદર 1200 બેડ એસવીપીમાં પણ હોસ્પિટલમાં વધુ બેડની સંભાવના છે ત્યારે સીધા ચોક્કસ મેં પહેલા જ કહ્યું કે સમગ્ર એશિયાની સૌથી મોટી હોસ્પિટલ 1200 બેડ માટે રિઝર્વ કરવામાં આવતી આ કોરોના માટેની કોવિડ માટેની આ હોસ્પિટલ તેમાં માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે જુનિયર ડૉક્ટરો પર સૌથી વધુ જવાબદારી હોય છે કારણ કે તેઓ અહીં પ્રેક્ટિસ પણ કરતા હોય છે અને સાથે તેના કારણે તે લોકો અહીં રહેતા હોય છે અને મોટી સંખ્યામાં હોય છે બીજે મેડિકલમાં ભણતા તમામ જેવા મને રહ્યું છે કે જે 500-700 જેટલા આજે આ તમામ જે જુનિયર ડૉક્ટરો છે તે કામથી અહીં અડગા રહ્યા છે તેઓએ પોતાની જ વાત છે મીડિયા સમક્ષ આવીને એમાં થોડી મિનિટો પહેલાં જ તેઓએ કહી છે તેઓ એ પણ કહ્યું છે કે અમે 4 વાગ્યા સુધી સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું સરકારે અમારી સાથે કોઈ વાટાઘાટો નથી કરી સરકારે અમારો કોઈ સંપર્ક નથી કર્યો તેને કારણે માત્ર એક ઈગો સંતોષવા માટે તબીબોએ આ પોતાની જે હડતાલ છે જે પોતાના કામથી અડગા રહેવાનું કામ અહીં તે લોકો કરી રહ્યા છે બીજો સૌથી મોટો સવાલ અહીં એ જોવા મળી રહ્યો છે જે આપે કહ્યું કે અમદાવાદ શહેરમાં જે સિવિલ હોસ્પિટલના જે તબીબો જે છે તેની અંદર મનાઈ રહ્યું છે કે 500-700 આ તબીબો છે કામથી અડગા રહ્યા છે પ્રથમ જે શિફ્ટ હોય છે તેની અંદર તમામ ડોક્ટરો અહીં તબીબો અહીં જુનિયર ડોક્ટરોએ કામ કર્યું છે પરંતુ જે સેકન્ડ શિફ્ટમાં જે તબીબો આવવાના હતા જુનિયર ડોક્ટરો તે લોકો કામથી અહીં અડગા રહ્યા છે અને તેને લઈને જ હવેની જે સેવાઓ છે હવે જે સ્થિતિ છે ચોક્કસપણે અમદાવાદ સિવિલની અને એમાં પણ કોવિડ સારવારની ચોક્કસપણે અહીં કથળી જશે પ્રણવ પેન્ડેમિક હાલમાં પરિસ્થિતિ છે કોરોના કાળ છે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવી શકે છે આ પરિસ્થિતિની અંદર કારણ કે આ પહેલાં પણ સરકાર સમજાવી ચૂકી છે કે આ સિચ્યુએશનમાં તમામ લોકોએ મદદમાં રહેવું પડશે સિદ્ધાર્થ ચોક્કસ ન્યૂઝની ટીમે જ નાયબ મુખ્યમંત્રી જે છે તેઓને ઓફ ધ રેકોર્ડ વાત કરી ત્યારે તેઓ સ્પષ્ટપણે કહ્યું હતું જ્યારે આ મહામારી ચાલી રહી હોય છે ગુજરાતની અંદર ત્યારે જો આ રીતે આ તમામ ડોક્ટરો જુનિયર ડોક્ટરો આ રીતે હડતાલ ઉપર જશે તો કામથી અડગા રહેશે તે ઘણું બધું દુઃખદ છે તમામ લોકોની સરકારે વાત સાંભળી છે તમામ જે વ્યક્તિઓ જે પણ નર્સિંગ હોમ્સ હોય કે ડોક્ટર એસોસિએશન હોય કે ડોક્ટરના જુનિયર ડોક્ટરો રેસિડેન્ટ ડોક્ટરો તમામ લોકોની અલગ અલગ રીતે તબક્કાવાર સમયાંતરે વાત સાંભળવામાં આવી છે જે યોગ્ય માંગો હોય છે તેને સરકારે સ્વીકાર પણ કર્યો છે પરંતુ આજે જે અહીં માંગ આજે જુનિયર ડોક્ટરો કરી રહ્યા છે તે અયોગ્ય છે કારણ કે સ્થિતિ જ્યારે વિસ્ફોટક અમદાવાદ શહેરમાં બની છે રોજના 600-700 કેસ અહીં માત્ર સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે અને અન્ય જે પણ સારવાર લેતા અનેક લોકો જે છે તે પણ કોવિડના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે જે રીતે આ નિર્ણય અહીં લેવામાં આવી રહ્યો છે જે રીતે કામથી અડગા રહેવાની અહીં વાત કરવામાં આવી રહી છે તેમાં પણ જ્યારે જુનિયર ડોક્ટર એસોસિએશનના જે સભ્ય છે તેઓ અહીં મીડિયા સમક્ષ પણ સ્પષ્ટપણે વાત કરી છે જે શબ્દ સમજવાની વાત છે કે કોવિડ ઇમરજન્સી ટ્રાઇઝ અને ઇમરજન્સી સેવાઓ અમે બંધ રાખશું 4 વાગ્યા પછી તેઓએ વાત કરી છે સાથે જ કહી રહ્યા છે કે સરકારને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ સરકારે અમારી વાત અહીં નથી સાંભળી તેને લઈને અમે આ પગલું અહીં ભરી રહ્યા છે અમારામાં પણ માનવતા છે પરંતુ અહીં માનવતા મરી પડી રહી હોય તે પ્રકારના જે વાત છે અહીંના જુનિયર ડોક્ટરો કે તબીબો અહીં કરી રહ્યા છે તેને લઈને જ હજારો જે સારવાર લેતા દર્દીઓ છે તેના ઉપર આફતના વાદળો ચોક્કસપણે દેખાઈ રહ્યા છે
जी प्रणव आभार समग्र माहिती बदल आपनी पास वधु अपडेट्स पण लेता रहीशुं। तो हाल में डॉक्टर्स जुनियर डेसिडेंट डॉक्टर्स छे के तेओए हड़ताल ने लईने समर्थन आपी दीधुं छे ने कह्युं छे के तेओ हवे त्यां सुधी कोविडनी कामगीरीमां नहीं जोड़ाय ज्यां सुधी सरकार तेओनी वात नहीं माने। अने आ तमामनी वच्चे डॉक्टर्से शुं कह्युं हतुं ते संभळावीए। અમે અલ્ટિમેટમ આપેલું હતું કે આજે સવારથી અમે કોવિડ ડ્યુટી નહીં જોઈન કરીએ, તેમ છતાં અમને અમારી આ લોકશાહી સરકાર ઉપર આશા હતી કે અમારું કંઈક નિરાકરણ લાવશે, તેમ છતાં અત્યારે બપોરે 3:30 વાગ્યા તેમ છતાં અત્યાર સુધી કોઈ બી વ્યક્તિ તરફથી કોઈ પણ જાતનો પોઝિટિવ રિસ્પોન્સ અમને મળ્યો નથી કે આગળનું શું છે કે શું નથી। અમને ખાલી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળે તો બી અમે આને ખાલી માન્ય ગણીએ, પણ અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ આગળ આવી મીડિયા સમક્ષ આવી કે કોઈ બી રીતે આગળ આવીને કીધું નથી કે ભાઈ અમારે આ તારીખે કે કઈ બી રીતે અમને આ પ્રોત્સાહન મળી રહેશે। એટલે અત્યાર સુધી જે ઇમરજન્સી કોવિડની ઇમરજન્સી અને ટ્રાયજ આઈસીયુ ને બધું ચાલુ હતું એ બી હવે 4 વાગ્યા પછી બંધ થશે। અને ખબર પણ છે કે